હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નવા સ્કૂલ ગ્રુપ એન્ડ વસુંધી વિદ્યાલય દ્વારા હું રામનાથ સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે નવા સેમેસ્ટર તરફ જઈ રહ્યા છે, સેમ ટુ આપણે શરૂઆત કરવાની છે. તો ગણિત ગમતની અંદર આપણે ચેપ્ટર નંબર 7 માપન પહોંચીએ છીએ. માપન એટલે શું? માપ. કોઈ ભી વસ્તુનું આપણે જે માપ લઈએ છીએ ને એને કહેવાય માપન. માં નાનું, મોટું, ઊંચું, નીચું કોઈ પણ પ્રકારનું માપ હોઈ શકે, લાંબુ, ટૂંકું. આજે આપણે એવા જ એક માપને જોવાનું છે જે છે લાંબુ અને ટૂંકું. તો આપણે બધા ગણિત ગમતની અંદર ધ્યાન આપશું. પેજ નંબર 137 ઉપર આપણે આ રીતના ચિત્ર આપેલા છે. હવે ત્યાં શું કરવાનું છે તો કે ધ્યાન આપો. ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં લાંબા માટે રાઈટ નિશાની અને ટૂંકા માટે રોંગ નિશાની દીધી છે. તો આપણને ચિત્ર આપેલા છે તો આપણને લાંબુ અને ટૂંકું એનો ભેદ આપણે જાણવો પડે. લાંબુ કોને કહેવાય અને ટૂંકું કહેવાય? તો અહીંયા એક લાકડી જેવું છે, મેં સીધી લીટી કરી છે. આ કેવી છે અને આ કેવી છે આપણે એને જોવાની છે. આ લીટી કેવી છે? લાંબી કહેવાય. અને આ કેવી છે? ટૂંકી છે. આના કરતા આ ટૂંકી છે અને નાની છે. આના કરતા આ લાંબી છે તો લાંબી હોય ત્યાં રાઈટ નિશાની અને જો ટૂંકી હોય ત્યાં રોંગ નિશાની. હવે આપણને સાપ મતલબ સીડી આપી છે. જો આપણે એ સીડીમાં લાંબુ અને ટૂંકું જોવાનું છે તો આ જે જાડી અને લાંબી સીડી છે ત્યાં આપણે રાઈટ કરીશું અને ટૂંકી છે સીડી એની અંદર આપણે રોંગ કરીશું. હવે નીચે પાંદડું છે, આ લાંબુ પાંદડું છે ત્યાં આપણે રાઈટ કરીશું અને ટૂંકું પાંદડું છે ત્યાં રોંગ કરીશું. એવી જ રીતે નીચે આપણને ઝાડું આપેલા છે મતલબ સામેની. લાંબી સામેની છે ત્યાં રાઈટ નિશાની અને ટૂંકી સામેની છે ત્યાં રોંગ નિશાની. એવી જ રીતના પેન્ટ આપેલું છે લાંબુ અને ટૂંકું. તો જે લાંબુ હોય ત્યાં રાઈટ નિશાની અને જે ટૂંકું છે ત્યાં રોંગ નિશાની. એ જ રીતના ટ્રેન આપી છે તો આ લાંબી ટ્રેન છે તો ત્યાં રાઈટ નિશાની કરવાની, સાચાની નિશાની કરવાની છે. ઉપર અહીંયા ટૂંકી ટ્રેન આપેલી છે તો ત્યાં આપણે રોંગ નિશાની કરવાની છે. હવે અહીંયા આપણને જે આપણે ફૂલ રેકેટ ને બધું રમીએ છે ને ટેબલ ટેનિસ ને એના આપણને બે અહીંયા આપ્યા છે. તો અહીંયા આપણે જે લાંબુ દેખાય એમાં આપણે રાઈટ નિશાની કરીશું અને અહીંયા ટેબલ ટેનિસ નું જે છે એ ટૂંકું હોય તો ત્યાં આપણે રોંગ નિશાની કરીશું. સાપ આપેલો છે, જે લાંબો સાપ છે તો ત્યાં રાઈટ નિશાની કરવાની છે, ટૂંકો સાપ છે તો ત્યાં રોંગ નિશાની આપણે કરવાની છે. હવે આપણે આગળ જોઈએ તો ત્યાં આપણને ઢોલક આપેલું છે, એક લાંબુ ને એક ટૂંકું. તો આ તમારે વાલીની મદદથી જાતે કરવાનું છે. હવે આપણે આગળ આપણે જોવાનું છે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. સૌથી લાંબુ કોને કહેવાય અને સૌથી ટૂંકું? હવે ત્યાં હું ત્રણ લાઈન કરું છું. આ ત્રણ લાઈન છે, એક જે સૌથી લાંબી છે, એક જે સૌથી ટૂંકી છે. આ કેવી છે? સૌથી, આ ત્રણ માંથી સૌથી લાંબી છે અને આ જે છે ત્રણેયમાં સૌથી ટૂંકી લાઈન છે. હવે સૌથી લાંબુ હોય ત્યાં આપણે રાઈટ નિશાની કરવાનું અને સૌથી જે ટૂંકું હોય ત્યાં રોંગ નિશાની કરવાની છે. તો આ સૌથી લાંબી લાઈન છે અને આને કહેવાય સૌથી ટૂંકી. આ ત્રણ આપેલી હોય એમાં સૌથી લાંબી અને સૌથી ટૂંકી આ છે, આના કરતા સૌથી લાંબી, આ ત્રણેયમાં સૌથી લાંબી અને આ ત્રણેયમાં સૌથી ટૂંકી છે. હવે એવી જ રીતના આપણને અહીંયા મકાઈ આપેલી છે, જે સૌથી લાંબી અને સૌથી ટૂંકી હોય એ બે માં જ કરવાનું છે. ત્રીજું જે ઓપ્શન આપ્યું છે એમાં આપણે કશું જ કરવાનું નથી. હવે નીચે આપણને માછી આપેલા છે તો એ માછામાં શું જે સૌથી લાંબુ હોય તો કે આ કેવું છે? પેલું છે ને સૌથી લાંબુ આપેલું છે મરચું આપણને. તો આ લાંબા મરચામાં આપણે રાઈટ નિશાની કરીશું અને સૌથી આ છે ટૂંકું છે તો ત્યાં આપણે રોંગ નિશાની કરીશું. સૌથી લાંબુ જે દેખાતું હોય ત્યાં રાઈટ નિશાની કરવાની, જે સૌથી ટૂંકું દેખાય એમાં રોંગ નિશાની. એવી જ રીતના ત્રણ પીછી આપી છે તો આપણે જોવાનું કે સૌથી લાંબી પીછી કઈ છે તો કે નીચે ત્યાં રાઈટ નિશાની કરવાની, ટૂંકી છે ત્યાં રોંગ નિશાની. એવી જ રીતના આપણે નીચે પણ કરતા જવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે કીધું છે ઊંચું અને નીચું. ઊંચાનો અને નીચાનો આપણે ભેદ દર્શાવવાનો છે કે ઊંચું કોને કહેવાય અને નીચું કોને કહેવાય. તો અહીં આપણને
આપણે કરવાની કીધી છે તો અહીંયા આપણે એક ઝીરા વાપરેલું છે અને એક બેબી ઝીરા મતલબ નાના કોણ એવું ઝીરા વાપરેલું છે એમાંથી સૌથી ઊંચું કયું છે એમાં આપણે રાઈટ નિશાની કરવાની અને જે નીચું છે એની અંદર આપણે રોંગ નિશાની કરવાની છે હવે હું અહીંયા તમને એક વૃક્ષનું ચિત્ર આપ્યું છે નારિયેળીનું ઝાડ છે એ કેવું છે ઊંચું તો ત્યાં આપણે રાઈટ નિશાની કરીશું અને અહીંયા આંબાનું કે વડનું કોઈ ભી વૃક્ષ છે તો ત્યાં નીચું હોય એ કેવું છે નીચું તો ત્યાં આપણે રોંગ નિશાની કરીશું હવે અહીંયા એક લાંબો માણસ છે એક ટૂંકો માણસ છે તો લાંબો માણસ છે ત્યાં રાઈટ નિશાની કરવાની ટૂંકો માણસ છે ત્યાં રોંગ નિશાની કરવાની છે હવે આ જ રીતના તમારે આલીની મદદથી આ તમારે જાતે કરવાનું રહેશે હવે આપણે આગળ જોઈએ તો સૌથી ઊંચું અને સૌથી નીચું ત્યાં આપણે કીધું છે અવલોકન કરી આપેલા ખંડમાં સૌથી ઊંચું અને સૌથી નીચું હવે ઊંચું હોય કે આપણે રાઈટ નિશાની અને સૌથી નીચું હોય કે આપણે રોંગ નિશાની કરવાની છે તો અહીં આપણને જોગર આપેલા છે આ જોગર કેવો છે સૌથી ઊંચો તો ત્યાં રાઈટ નિશાની આપણે કરી દીધેલ છે અને અહીંયા આ જોગર છે સૌથી ટૂંકો છે તો ત્યાં આપણે રોંગ નિશાની કરવાની છે હવે એવી જ રીતે આપણે આગળ આગળ જોતા જવાનું છે અહીંયા બગલો આપ્યો છે સૌથી લાંબો છે તો ત્યાં રાઈટ નિશાની અને ચકલી છે સૌથી નીચી છે તો ત્યાં રોંગ નિશાની કરવાની છે હવે એવી જ રીતના એ સ્ટ્રેટ લાઈટ આપેલી છે રોડ ઉપર જે લાઈટ હોય છે એ હવે અહીં આપણને સૌથી લાંબી લાઈટ જે દેખાય છે ત્યાં હું રાઈટ નિશાની કરીશ અને આ ત્રણમાં સૌથી નીચી ટૂંકી મતલબ છે એમાં હું રોંગ નિશાની કરીશ આ સૌથી લાંબી લાઈટ છે ઊંચી ત્યાં મેં રાઈટ નિશાની કરી અને સૌથી નીચી જે લાઈટ છે એમાં મેં રોંગ નિશાની કરી છે તો આ રીતના તમારે પણ વાલીની મદદથી એક એક પ્રશ્ન અને સૂચનાઓ વ્યવસ્થિત વાંચતા જવાનું છે અને એ જ રીતના તમારે આ બુક ની અંદર ઉતારતા જવાનું છે તો ન સમજે તો તમે આવું ઉદાહરણ રાખી શકો છો મતલબ તમારી પાસે કોઈ ત્રણ પેન્સિલ લો જે સૌથી લાંબી છે એક મીડિયમ છે અને એક સૌથી ટૂંકી છે તો તમને ભેદ સમજાશે કે કોને લાંબું અને કોને ટૂંકું કહેવાય હવે એવી જ રીતના આપણે આગળના નવા જે ટોપિક છે એના ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર ચર્ચા કરીશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ